नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ ચેનલ। હું જોલકા પરમાર। તો જોઈએ આજના મહત્વના સમાચાર લીલિયા થી અમારા સંવાદદાતા ઘનશ્યામ બારૈયા સાથે। લીલિયા માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદાર શ્રી ને આવેદન પાઠવ્યું। ધંધુકાની ઘટના ને વખોડી અને આ કિશનભાઈ ને મારનાર પર કરી સજાની માંગણી, ફાંસી આપવા માંગ। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ ચેનલ। અને આવી નિંદનીય જે ઘટનાઓ બને છે એનો પ્રતિસાદ હિન્દુ સમાજમાંથી જે અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે કે દુર્ઘટના બીજી કંઈ ન બને એમનો અમારો અમારા સંવાદો ત્યાં પહોંચે એવી અમે આપને વિનંતી કરવા આવ્યા છીએ અત્યારે। અને ખાસ કરીને કે આ સમાજ ઉપર વજ્રઘા રૂપે એક હિન્દુ સમાજને નુકસાની ભોગવવાનો આજે વારો છે, એ ભવિષ્યમાં ન આવે એના માટે આવેદન આપને આપીએ છીએ। એવી આપને વિનંતી થાય કે અમારું રાજ્યપાલ સુધી આ નિવેદન પહોંચે। હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન ધંધુકાની અંદર જે નિર્ણય જે બનાવ બન્યો છે એ બનાવ આજે અમે આવેદન પત્ર તમામ હિન્દુ સંગઠન, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ કારોબારી સંગઠન વિપુલભાઈ અને બાકી બધા મળી ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાનો અને અન્ય સંગઠનોના હિન્દુ સમાજના સંગઠનો એક થઈ અને આજે અમે મામલતદાર સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે। એ આવેદન પત્રમાં હિન્દુ સમાજ માટે જે થયેલી ઘટના એ વખોડતું આવેદન પત્ર છે। ભારત માતા કી જય। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ પાર્ટીના આગેવાનો અને આજુબાજુમાં વસતા હિન્દુ સમાજના તમામ લોકો દ્વારા આજે જે ઘટના ધંધુકામાં બની છે એના અનુસંધાને અમે મામલતદાર કચેરીએ આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ। એ માત્ર એટલા માટે કે અહીંયાથી રાજ્યપાલ સુધી આ પડઘો પડે, હિન્દુ સમાજ એકત્રીકરણ થાય, હિન્દુ સમાજ માટે જે વજ્રઘા રૂપી આજે આપણને જે ઘા મળ્યો છે એના માટે આપણે એમને સાંત્વના પાઠવી શકીએ, હિન્દુ સમાજ આપણી પડકે છે એવી શુભેચ્છા આપી શકીએ આ આશયથી। અને વારંવાર જે આ ઘટના બનતી હોય એ ઘટના બને નહીં એના માટે સરકારશ્રીની પણ ઘણી બધી જવાબદારીઓને ધ્યાન દોરવા માટે આજે